समाचार की शुरुआत करिए। सौथी पहला वात भरूच में एक बस ने अकस्मात नड़ियो छे तेनी करिए। भरूच में एक बस ने अकस्मात नड़ता 15 થી 20 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે। લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે ભરૂચના નબીપુર પાસેની આ ઘટના, જ્યાં લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે। અકસ્માત થતા સ્થળ પર લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને 108ને પણ તરત જ જાણ કરી દેવામાં આવી। હાલ તો ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે। સદનસીબે હાલ પૂરતી કોઈ જાનમાલના સમાચાર નથી મળ્યા। ભરૂચ નજીક નબીપુર આવેલું છે, નબીપુર પાસે આ લક્ઝરી બસ ને અકસ્માત તડ્યો છે। લગભગ 15 થી 20 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે। ભરૂચથી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે ફોન લાઈન પર, ભરત ચુડાસમા। ભરત, અકસ્માત કઈ રીતે સર્જાયો, કારણો શું સામે આવી રહ્યા છે અને શું સ્થિતિ છે ત્યાંની? સંજીવની, આજ રોજ વહેલી સવારે મળે છે કે 4 થી 5 વાગ્યાના ગાળામાં એક લક્ઝરી બસ નબીપુર વડોદરા તરફથી જે આવી રહી હતી અને દ્વારકાથી સુરત તરફ જઈ રહી હતી, આ લક્ઝરી બસમાં જાન સવાર હોય અને જાનની ગાડી હતી, લગ્ન કરી અને વરરાજા અને વરવધુ પરત ફરી રહ્યા હતા ત્યારે આ લક્ઝરી બસે નબીપુરના ઓવર ફ્લાયઓવર બ્રિજ નીચે ઉતરતા જ એક ટ્રક સાથે અકસ્માત સર્જાયો છે। આઈ થિંક જો ટ્રક ને ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હોય એવું બહાર આવી રહ્યું છે। લક્ઝરી બસનો એક તરફનો આખો ભાગ કચ્છર ઘર વળી ગયો છે અને જેમાં 3 થી વધુ લોકોના મોત થયા હોવાની સંભાવના છે, જેમાં એક નવોડા જે દુલ્હન હતી તેનું પણ મોત નીપજ્યું છે અને કહેવાય છે કે તેના માતા પિતા, જે વરરાજાના માતા પિતાનું પણ મોત નીપજ્યું છે। 3 થી 4 લોકોના મૃત્યુ નીપજ્યા છે, જયારે 15 થી 20 લોકોને, ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ ખાતે ખસેડાયા છે અને નાની મોટી જે ઈજાઓ જેઓને થઈ હતી તેઓને પણ ભરૂચથી સુરત રિફર કરવાની તૈયારીઓ ચાલી રહી છે। જી સંજીવની, ભરત માહિતી માટે આભાર। તો એક ગોઝારો અકસ્માત સર્જાયો છે, જાન લઈને આવી રહી હતી બસ, તેનો અકસ્માત થતા 3 થી 4 લોકોના મોતના સમાચાર છે। તો આ તરફ આણંદના આસોદર પાસે બે ખાનગી બસને અકસ્માત નડ્યો છે। અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે મોત થયા છે અને 20 થી વધુ લોકોને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આજનો દિવસ અકસ્માતોનો દિવસ બની રહ્યો છે ભરૂચમાં। જે રીતે અત્યારે અકસ્માતની આપણે વાત કરી, બીજી તરફ આણંદના આસોદર પાસે પણ એક ખાનગી બસને અકસ્માત નડ્યો છે, જેમાં 4 લોકોના મોતના સમાચાર છે।